ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સારું છે ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વિષયની પુનરાવર્તન 1 પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. બધાએ પાઠ્યપુસ્તક ખોલવાની છે. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 21 કાઢો. જોઈએ પાઠ્યપુસ્તકની અંદર પુનરાવર્તન 1 પેજ નંબર 21. આજે આપણે પુનરાવર્તન ચોપડીમાં જોઈશું. પહેલા સમજી લેશું અને પછી તમારે લખવાનું છે. નોટ પણ સાથે તૈયાર રાખવાની છે. જેટલું ચોપડીમાં પૂરવાનું છે એટલું આપણે ચોપડીમાં લખીશું. ચોપડીમાં લખાઈ જાય પછી આપણે નોટબુકમાં લખીશું. પુનરાવર્તન એ પાઠ્યપુસ્તકમાંથી પાકી નોટમાં લખવાનું રહેશે. તમે 4 સુંદર સુંદર જે કાવ્ય છે ત્યાં સુધી પૂરું કરી નાખ્યું હશે પાકી નોટની અંદર પાઠ્યપુસ્તકનું કાર્ય. અને આજે આપણે પુનરાવર્તન 1 જોઈએ. એમાં પ્રશ્ન 1-2 ચોપડીમાં જગ્યા આપેલી નથી. પ્રશ્ન 3-10 એટલે કે 3-9 એમાં પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે એટલે પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાં લખીશું. પ્રશ્ન 10 એ પણ પાઠ્યપુસ્તકની અંદર વિરામ ચિહ્ન આપણે મૂકી દઈશું, પછી આપણે શાંતિથી નોટમાં લખીશું. તો પ્રશ્ન 1 આપણે પાકી નોટમાં લખવાનો છે. અત્યારે ફક્ત તમારે પુસ્તકમાં ધ્યાન આપવાનું છે. પેજ નંબર 21 સમજાવાઈ જાય પછી હું તમને બોર્ડ પર લિખિતમાં બતાવીશ. ત્યારે તમારે નોટમાં લખવાનું રહેશે. તો પુનરાવર્તન 1ની અંદર જુઓ, સૂચના પ્રશ્ન 1માં સૂચના શું આપેલી છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-1 વાક્યમાં લખો. 1 વાક્યમાં લખવાનું છે, શબ્દમાં લખવાનું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ધ્યાનમાં લેવાનું છે પૂરા વાક્યમાં સવાલનો જવાબ પૂર્ણ કરવાનો રહેશે. ફક્ત અત્યારે સમજવાનું છે. બધાનું પુસ્તકમાં ધ્યાન ખોલી છે ને પુસ્તક. હવે જુઓ પહેલો સવાલ, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો આપણને ખબર છે કે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે. તો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. આપણે કાવ્યમાં આવી ગયું છે ને, એટલે ફક્ત એને પાછું ફરીથી રિપીટ કરવાનું છે. એટલે પહેલા સવાલમાં શું આવશે કે ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. બીજો સવાલ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ સુગંધ, ફૂલોમાંથી રંગ પણ મળે છે અને સુગંધ પણ મળે છે એટલે રંગ સુગંધના સ્વરૂપે સોગાદ આપે છે. સોગાદ એટલે ભેટ, આપણે આગળ જોઈ લીધું છે. 3 મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે કેવા હતા? સાચુકલા, સંતોષી અને પ્રામાણિક સ્વભાવવાળા હતા. ખબર છે ને? ત્યાર પછી સવાલ નંબર 4, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગતે શું કર્યું હતું? 12 મહિના મજૂરી કરી. કેટલા મહિના મજૂરી કરી હતી? 12 મહિના મજૂરી કરી ત્યારે પોતે નવા ઓજાર વસાવી શક્યો. 5મો સવાલ, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો આપણે સવાર, સાંજ, ફૂલ, ગિરિવર, નદી, પાણી, દરિયો, માનવનું હૃદય, પવન, પંખી, ઝાડ, પશુઓ, આ બધું સુંદર દેખાય છે. પ્રશ્ન નંબર 2, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અને સોગાદ. તો આપણે શું કરવાનું છે? જે વિકલ્પ આપેલા છે એમાં સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની છે. ચોકડી કરવાની નથી, ફક્ત ખરાની નિશાની કરવાની છે. તો ફૂલ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, દ એટલે સોગાદ, એના પર ખરાની નિશાની આવશે. 2 નંબરમાં, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સુર અને શૂર તેમાં હસવાળો દીર્ઘ રાખેલું છે. 2 નંબરમાં શું છે?
સુર એની પર ખરા નિશાની કરીશું. ત્રણ લાવણી જરા મોજીને ત્યાં આટો અથવા આટો માર તો આટો એટલે લોટ થાય છે અને આટો માર ઉપર બિંદી છે એટલે આટો મારો એના પર ખરાની નિશાની આવશે. ચાર નંબર આ ખરા સાધુ અને સાધુ સ્વાગત છે ઘરનો ઘ છે એની અંદર એક માં નજર ટ એટલે સાધુ અને સાધુ તો સાધુ ઉપર ખરાની નિશાની. પાંચ નંબર કવિતા સુંદર જીવન પછી બીજું જે હસબન્ડનું જીવન આપેલું છે જીવન સુંદર એ ખોટો આવશે એટલે પહેલું જે જીવન છે કવિતા સુંદર જીવન એટલે પહેલો જે જીવન છે એના પર ખરાની નિશાન. અત્યારે તમે સાથે કરવા નથી બોર્ડ પર જ્યારે સમજાવીશ ત્યારે કરવાનું છે. પ્રશ્ન નંબર ત્રણ શબ્દ રમત સૂચના મુજબ કરો. શબ્દ રમત આપણે કઈ રીતે કરવાની છે સૂચના પ્રમાણે આપણે અંતાક્ષ રમીએ ને એ રીતે તો આની પર શબ્દની અંદર છેલ્લો જે અક્ષર આવે છે એના ઉપરથી આપણે શબ્દ બનાવી શબ્દ ગમે તે બનાવી શકાય. હું જે તમને કહું એના વગર તમે બીજા પણ શબ્દ બનાવી શકો છો એટલે અંતાક્ષરી એના પરથી રમવાની છે. શબ્દની રમત અક્ષર ઉપરથી છેલ્લે જે અક્ષર આવે એના ઉપરથી તો લીમડો એમાં ઉદાહરણ આપ્યું છે ડો પરથી ડોલ લ પરથી લખોટી ટી પરથી શું આવશે ટીકા. શું આવશે ટીકા. હવે કા ઉપરથી આપણે નીચે જોવા છે આગળ નહીં જોવા નીચે ટીકા લખ્યું ને એની નીચે જ કા ઉપરથી કાટ ર ર ઉપરથી રકાબી બી ઉપરથી પીક ક ઉપરથી કરસન અથવા કબૂતર જે લખવું હોય કરશન ન ઉપરથી નમ્રતા તા ઉપરથી તારા રા ઉપરથી રાત અને ત ઉપરથી તરસ. મેં જે શબ્દ તમને કીધા તમે અલગ રીતે શબ્દ પણ બનાવી શકો છો. હવે જુઓ પાના નંબર 22 પર પાના નંબર 22 પર શું આપેલું છે એ આપણે જોઈએ. પ્રશ્ન ચાર આપેલો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. સમાનાર્થી એટલે સમાન સરખા બંને નવે કાંઈ એવું. એક નંબરમાં આપેલું છે સરોવર તો સરોવરનો અર્થ થાય છે સરોવર અથવા તો તળાવ સરોવર અથવા તળાવ. બે નંબરમાં આપેલું છે ગર્વ ગર્વની અંદર અહંકાર અથવા અભિમાન અહંકાર અથવા અભિમાન. ત્રણ નંબરમાં આપેલું છે ઉષા ઉષા એટલે પરોધ પરોધ અથવા મળસ્કો પરોદ અથવા મળસ્કો બે માટે આપણે શબ્દ યાદ રાખવાનો છે. ચાર નંબરમાં આપેલું છે રડિયાત રડિયાત એટલે ખુશી અથવા પ્રસન્નતા ખુશી અથવા પ્રસન્નતા. પાંચ સમીર સમીર એટલે આપણે જોયું છે પવન પવન અથવા વાયુ. છ નંબરમાં નિશા નિશાની અંદર રાત્રિ અથવા રાત નિશા એટલે શું થશે રાત્રિ અથવા રાત. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આ વર્ણાથી વિરુદ્ધ શબ્દ. તો એક નંબરમાં શું આપેલું છે ધરતી ધરતી એટલે આકાશ અથવા આભ અથવા નભ ગમે તમે લખી શકો છો. બે નંબરમાં ઉષા ઉષા વિરુદ્ધાર્થી શબ્દ સંધ્યા. ત્રણ ટૂંકો લાંબુ. ચાર પૂર્ણ અપૂર્ણ અથવા અધૂરું. પ્રશ્ન નંબર છ જોઈએ નીચેના રૂઢિ પ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. રૂઢિ પ્રયોગનો અર્થ પણ જોવાનો છે સાથે સાથે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે એ પણ આપણે આગળ જોઈ લીધું છે. રૂઢિ પ્રયોગ જીવ બળવો જીવ બળવો એટલે અતિશય સંતાપ થવો. શું થાય છે અતિશય સંતાપ થવો. વાક્ય તમે ગમે એ બનાવી શકો છો વાક્યની અંદર શું આવવું જોઈએ જીવ બળવો એ શબ્દ આવવો જોઈએ. એ અર્થ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વાક્ય તમારું અધૂરું ગણાશે. તો છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે.
છોકરો બીમાર પડે અને માં-બાપનો જીવ બળે એ રીતે તમે વાક્ય પ્રયોગ કરી શકો છો બે નંબરનો અર્થ આપણો છે બેઠા બેઠા ખાવ તો બેઠા બેઠા ખાવ એટલે આપણે જોયું છે મહેનત કર્યા વગર ખાવ શું આવે છે મહેનત કર્યા વગર ખાવ તો એની અંદર પણ શું આવે છે બેઠા બેઠા ખાય એવો છોકરો હોય માં-બાપને ગમતો નથી આ રીતે તમે વાક્ય પ્રયોગ કરી શકો છો ત્રણ નંબરનો મહાવરો રૂઢિ પ્રયોગ જુઓ બાવળાના બળથી તો જાત મહેનતથી શું અર્થ થાય છે જાત મહેનતથી આપણે આગળ પાઠમાં જોઈ લીધું છે તો મોચી બાવળાના બળથી મહેનત કરતો હતો અથવા આપણે આપણા ઘરે મમ્મી પપ્પાને જોઈએ છીએ એ લોકો પણ બાવળાના બળથી મહેનત કરતા હોય છે ત્યારે લોકોને સંતોષ થાય છે કેમકે પોતાની મહેનત હોય મહેનતના પૈસા આવે ત્યારે લોકોને સંતોષ થાય છે ચાર નંબરમાં જુઓ પેટનો ખાડો પૂરવો ગુજરાન ચલાવવું અત્યારે આપણે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો પેટનો ખાડો પૂરવો ખૂબ જ કઠિન છે છે કે નહીં તો અત્યારના જમાનામાં એટલે કે મોંઘવારીના સમયે પેટનો ખાડો પૂરવો ખૂબ જ કઠિન છે અથવા મુશ્કેલ છે પ્રશ્ન નંબર સાત આપેલો છે જુઓ પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો આ જે પંક્તિ આપેલી છે એને ક્રમમાં ગોઠવવાનો છે કે પહેલી પંક્તિ કઈ આવશે બીજી કઈ આવશે ત્રીજી કઈ આવશે એ રીતે તો જુઓ વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન રૂપો વન ધીવર ઉષા સુંદર નિશા સુંદર એવું થતું મુજ મનમાં તો અહીં આગળ આપણે જે કાર્યપંક્તિ આપેલી છે એને આપણે ક્રમમાં ગોઠવવાની છે તો બોલો જોઈએ ચાર પંક્તિ આપેલી છે એમાં પહેલી પંક્તિ કઈ આવશે એક નંબરની પંક્તિ કઈ આવશે ઉષા સુંદર નિશા સુંદર એક નંબરમાં શું આવશે ઉષા સુંદર નિશા સુંદર હવે બે નંબરમાં જુઓ ત્રણ પંક્તિ બાકી રહી છે વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન ભુવન ગિરિવર એવું થતું મુજ મનમાં તો શું આવશે બે નંબરમાં સુંદર વન ઉપવન ગિરિવર શું આવશે સુંદર વન ઉપવન ગિરિવર ત્યાર પછી બે પંક્તિ બાકી રહી છે એમાંથી કઈ હશે ત્રણ નંબરમાં ઉપર અને નીચે બે પંક્તિ બાકી રહી છે બોલો જે એક ત્રણ નંબર શું આવશે રાઈટ જુઓ વિભુ હશે તો કેવા સુંદર ત્રણ નંબરના ક્રમમાં હવે ચાર નંબર હવે ખબર પડી ગઈ છે છેલ્લી પંક્તિ એવું થતું મુજ મનમાં પ્રશ્ન સાત સુધી તમને સમજણ પડી ગઈ આગળ જો પ્રશ્ન નંબર આઠ ઉખાણા બનાવો અથવા મેળવીને લખો ઉદાહરણમાં એક ઉખાણું આપેલું છે બાકીના ત્રણ ઉખાણા આપણે મેળવવાના છે એ ઉખાણામાં ગમે તે ઉખાણ તમે લખી શકો છો અને એનો જવાબ સાચો આપો જોઈએ ઉદાહરણમાં આપેલું છે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન મૂળાના તે સગાભાઈ અખાનામાં માન તો ગાજર ગાજર કેવા રંગનું હોય છે લાલ રંગનું હોય છે અને ઉપર શું હોય છે એના લીલા પાન હોય છે એટલે શું કહેવામાં આવ્યું છે કે મૂળાનો સગો ભાઈ છે અને આપણે ગાજરના અથાણા બનાવીને ખાઈએ છીએ એટલે અથાણાની અંદર એનું માન છે તો એનામાં આપણે બીજું ઉખાણ જોઈએ કાદવમાં જન્મીને પાણી ઉપર રહે ધ્યાનથી સાંભળજો કાદવમાં જન્મીને પાણી ઉપર રહે રૂપ રંગને સુગંધથી સૌ કોઈ એને ચાહે બધા જ માને છે શું આવે છે પાણી એને કમળ કાદવમાં રહે કમળ શું આવે છે કમળ કમળ ફૂલ કોને વધારે ગમે છે શંકર ભગવાનને વધારે ગમે છે ને તમે સોમવાર વખતે ચડાવવા જતા હશો તો એમાં શું આવશે કમળ બે માં જુઓ કાગળ નીચે કાયા ને અક્ષર નીચે આ કાયા એટલે શરીર 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 છે કાગળનું અને અક્ષર પરથી આ
अलग मलग नी सहेल करावे खुले चियारे पा सहेल अपने आनंद यात्रा पण करावे छे अने खुले चियारे ने पा सु आवशे अपनी चोपड़ी चोपड़ी ની અંદર તમે વાંચવા બેસો ત્યારે અત્યારે તમારા હાથમાં નવી નવી ચોપડી છે તમને કંટાળા આવે તો એક જે પાઠ નથી ચાલ્યો જે કાવ્ય નથી ચાલ્યો એ તમે વાંચી જાઓ છો અને એક એક પાનો ઉથલાવો તમને વાંચવાની મજા આવે છે આવે છે કે નહીં એટલે ચોપડી 3 નંબર પાણી નીચે ફરિયા કરે પણ નથી એ માછલું પાણી નીચે ફરે છે પણ એ માછલી નથી દુશ્મન જહાજ જોતા એનો પડમાં કાઢે કાટલો દુશ્મન જહાજ જોતા એનો પડમાં કાઢે કાટલો પડ એટલે શેકાર શું છે સ્ટીમર જેવો સબમરીન પાણીમાં રહેલે સ્ટીમર બહુ મોટું હોય સબમરીન ત્યાર પછી ઉખાણ તમે ગમે લખી શકો છો ન પ્રશ્ન નંબર 9 તમારા ઘરમાં અથવા શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાન પત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો આપણી ઘરે જે પેપર આવતા હોય વર્તમાન પત્ર હોય નવનો પુસ્તક હોય અથવા આપણા ઘરે જે પુસ્તક પડ્યું હોય એ આપણે અહીં લખી નાખવાનું સામયિકની અંદર જોવા જઈએ તો બાળ સૃષ્ટિ જેવું છે નવની સમર્પણ છે અખંડ આનંદ સ્વામિનારાયણ ભગવાનની ચોપડી હોય એ રીતે વર્તમાન પત્રોની અંદર શું આવે છે વર્તમાન પત્ર એટલે પેપર પ્રશ્ન જે હોય સંદેશ ગુજરાત સમાચાર પછી દિવ્ય ભાસ્કર એવા પુસ્તકની અંદર આપણે ખબર હોય ઘણા તમારે ઘરે હશે જ રામાયણ મહાભારત ભગવદ્ ગીતા એવા મોટા મોટા પુસ્તકો હોય કે નહીં સત્યના પ્રયોગો સરસ્વતી ચંદ્રના પ્રશ્ન નંબર 10 નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકર ફરી લખો આપણે ત્રીજા પાઠમાં જોઈ લીધું છે આ ફકર તો એની અંદર વિરામ ચિહ્ન મૂકવાના છે મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો વાક્ય પૂરું થાય છે શું આવશે પૂર્ણ વિરામ તેને કહ્યું કહ્યું પછી અલ્પ વિરામ જે વાક્ય બોલે છે એને અવતરણ ચિહ્નમાં જે કહેવાના એ લેવાના અલ્પવિરામ મહારાજ ઉદ્ગાર ચિહ્ન આપની ઈચ્છા હોય તો બનાવો વાક્ય પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એટલે પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન પૂરો સાધુએ કહ્યું કહ્યું પછી અલ્પવિરામ ફરી પાછું આપણે અવતરણ ચિહ્નમાં લેશું અવતરણ ચિહ્ન અચ્છા બનાવો પૂર્ણ વિરામ જ્યારે ક્યારે આપશો પ્રશ્ન થયો એટલે પ્રશ્ન ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરું પ્રવૃત્તિ આપેલી છે આપણે કરવાની નથી વ્યસન મુક્તિ ને લગતા ચિત્રો કે સૂત્રો બનાવો જગણની જગ્યાએ દિવાલ પર સૂત્રો લખેલા હોય છે વ્યસન મુક્તિના તો આપણે પુનરાવર્તન ચોપડીમાં જોઈ લીધું છે હવે તમારે નોટની અંદર પ્રશ્ન એક લખવાનો છે આજે આ ટાસ્કની અંદર જેટલું લખાય એટલું લખી નાખશો ત્યાર પછી બીજા ક્લાસમાં જોઈશું તો બધાએ હવે પુનરાવર્તન બધાને સમજાઈ ગયો તો પુનરાવર્તન આપણે નવા પેજ ઉપર લખવાનું છે પુનરાવર્તન લખતી વખતે નવ પેજનો ઉપયોગ કરવાનો છે જમણી બાજુનો પેજ લેવાનો પુનરાવર્તન એક એમ લખવાનું અને તારીખવાર ફરજિયાત લખજો તમને ખબર પડે કે કયા દિવસથી શરૂઆત થયું છે અને કયા દિવસે પૂરું થાય છે તો નોટ બધાએ ખોલી ચોપડી પણ સાથે રાખજો ચોપડીમાં તમારે સવાલ લખવાના હું બોર્ડ પર જવાબ લખીશ સમજાય છે અથવા સવાલ જવાબ બંને લખી નાખું છું એટલે તમને પણ ફાવશે પ્રશ્ન એકની સૂચના ખાસ લખજો પ્રશ્ન એકની અંદર સૂચના તમારે ખાસ લખવાની રહેશે સૂચના લખાય જાય પછી સવાલ ઈશ્વર ક્યાં રમી રહ્યો છે સારા અક્ષર લખજો
प्रश्न चिन्ह खास करवाओ छे सवाल सवाल के प्रश्न चिन्ह ईश्वर मेघ धनुष ना रंगों मा रमी रह्यो छे મારી સાથે સાથે તમારે લખવાનું છે નોટ ની અંદર બે નંબરનો સવાલ ઈશ્વર કયા સ્વરૂપે સ્વગાત આપે છે ઈશ્વર કયા સ્વરૂપે સ્વગાત રંગ અને સુગંધ રૂપે સોગાર આપે છે ત્રણ નંબર સવાલ મોચી ભગત સ્વભાવે કેવા હતા મોચી ભગત સ્વભાવે કેવા મોચી ભગત સ્વભાવે સાચુકલા અલ્પવિરામ પ્રામાણિક અને સંતોષી લખાય છે મારી સાથે સાથે સારા અક્ષર લખવાનું છે પેન્સિલથી ઘાટી પેન્સિલનો ઉપયોગ કરવાનો તમારા અક્ષર તમને વંચાય તો જ મને વંચાશે નોટ ચોપડી કે સતે પોઠી તપાસતી વખતે ભૂલ આવવી જોઈએ નહીં જોડણીમાં પણ ભૂલ આવવી જોઈએ નહીં ચાર નંબર સવાલ કે મોચી ભગત નવા ઉચ્ચાર ક્યારે વસાવી શક્યા મોચી ભગત નવા ઉચ્ચાર ક્યારે વસાવી શક્યા જવાબ લખીએ મોચી ભગતે 12 મહિના મોચી મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તેની નવા ઉજર વસાવી લખતા જવાનું છે બાકી રહી જાય તો વિડીયો સ્ટોપ કરી કરીને પણ લખવાનું છે અને ત્યાર પછી પણ બાકી રહી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી એના ફોટા તમારી પાસે આવી જશે લખાય છે ધીમે ધીમે
છોડવાની છે સૂચના લખીને પણ એક લીટી છોડવાની છે નોટની અંદર સૂચના ફરજિયાત લખવાની રહેશે સૂચના લખવાની બાકી રહેશે તો લાલ પેનથી પ્રશ્ન ચિહ્ન આવશે જ્યારે નોટ તપાસવામાં આવે ને ત્યારે એટલે સૂચના આપણે વાંચીએ તો જ ખબર પડે કે આ સવાલમાં આપણને શું કહેવા માંગે છે એટલે સૂચના ફરજિયાત લખવાની સૂચનામાં કોઈએ બાકી રહેવાનું નહીં એટલે પરીક્ષામાં ખબર ને સૂચના ન વાંચીએ તો સમાનાર્થીનું વિરુદ્ધાર્થીનું વિરુદ્ધાર્થીનું સમાનાર્થી થાય છે ને એવું સમાનાર્થીનો વિરુદ્ધાર્થી વિરુદ્ધાર્થીનો સમાનાર્થી સવાલની સાથે સાથે સૂચના ફરજિયાત લખવાની રહેશે ચલો ચાર સવાલ જો લખાઈ ગયા હવે આપણે પાંચમો સવાલ જોઈએ ધરતી પર શું શું સુંદર દેખાય છે ધરતી પર શું શું સુંદર દેખાય છે પ્રશ્ન જવાબ લખો ધરતી પર સરિતા અને સરોવર અલ્પવિરામ સવાર અને રાત્રિ અલ્પવિરામ વન ઉપવન અને ગિરિવર માછલી પંખી સમીર તેમજ માનવ થયું સુંદર દેખાય છે લખાય છે સવાલનો જવાબ સારા અક્ષરે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો એક નંબરનું વાક્ય લખો સૂચના તમારે લખવાની છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર અથવા સોગાર તો આપણે આ રીતે ખરાની નિશાની કરવાની છે બે નંબર વાક્ય લખો રાજને લાડની સાથે મોર પીઠનો સૂર અથવા સૂર ત્રણ નંબરમાં ચોપડીમાં પણ કરતા જજો અને નોટમાં પણ લાવને જરા મોચીને ત્યાં આટો આટો અથવા આટો મારું ચાર નંબરમાં
અવતરણ ચિહ્ન કરવાનું છે આપ ખરા સાધુ સાધુ અક્ષરા અને સાધુ અવતરણ ચિહ્ન પાંચ નંબર માં લખો કવિતા સુંદર જીવન અથવા જીવન સુંદર આ રીતે પદાની નિશાની કરવાની છે અક્ષરનું ધ્યાન રાખતા જજો અને સાથે સાથે લખતા પણ જજો લખાય છે ને હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમારે ચોપડીમાં લખવાનો છે પછી તમને જ્યારે સમય મળે ત્યારે આપણે નોટમાં લખી નાખવાનું છે સૂચના લખજો લીમડો દો પરથી ડોલ લ પરથી લખોટી ટી પરથી લખજો ટીકા પછી અહીંથી જવાનું છે કાકર ર પરથી ર કાબી બી પરથી બીક અને ક પરથી કરશન એક વ્યક્તિનું નામ છે ન પરથી નમ્રતા તા પરથી તારા રા પરથી રાત અને ત પરથી તરસ આ રીતે તમારી ચોપડીમાં બોક્સ જે આપેલા છે નોટની અંદર પણ આ રીતે બોક્સ દોરવાના છે અને સારા અક્ષર તમારે લખવાનો છે લખાય છે હવે પ્રશ્ન ચારથી પ્રશ્ન દસ સુધી આપણે આવતા પીરિયડમાં જોવાનું છે આવતા પીરિયડમાં સમય મળે તો સ્વાધ્યાય પોથીની અંદર પુનરાવર્તન આપેલું હોય એ પણ આપણે કરીશું લખાઈ ગયું હોય અને બાકી રીતે ચિંતા કરવાની નથી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બાય